एक रण ज्यां कल्पना नहोती थई शकती के पाणी ए पहोंचशे त्यां आजे विशाळ स्वरूपमां टेंट सिटी ऊभू छे। विकास अहींया चरितार्थ थई रह्यो छे અને એની સાથે સાથે કલાકારોને પણ રોજગારી મળી રહી છે, એ લોકો પણ અહીંયા રહે છે, એ બધું વેચવાનું પણ કામ કરે છે। એ બધા દ્રશ્યો અમે તમને બતાવીશું જે મળતું હોય છે અહીંયા। આ એક સાથે બહુ જ બધા ઊંટ અને એના કાર્ટ, કેમલ કાર્ટ, એની ઊંટ ગાડી ને બધું દેખાઈ રહ્યું છે, ઊંટ છે। શું નામ છે તમારું? વિક્રમ। વિક્રમ, આ બધું તમે બનાવો છો? હા, મમ્મી પપ્પા બનાવે? હા, અમારો આખો પરિવાર બનાવે છે। આવડે છે આ બનાવતા તમને? હા, આવડે છે। તમે ભણવા જાવ છો? હા, ભણ। કયામાં ભણો છો? 10। 10માં? એક મિનિટ, હું એ બાજુ આવી જાઉં તો મને વાત કરવાની મજા આવે। અચ્છા, 10માં ક્યાં ભણવા જાવ છો તમે? હાઈ સ્કૂલ છે અમારા ગામમાં, ધોરડોમાં। હા, ધોરડોમાં પહેલેથી હાઈ સ્કૂલ છે? હા, પહેલેથી જ। બરાબર, અને આ ટેન્ટ સિટી ને બધું બન્યું એની પહેલા તો આ નહીં હોય ને? એ તો નહોતું ને પહેલા? ત્યારે શું કરતા હતા, આ બધું બનાવતા? હા, એ તો અમારું પહેલેથી જ, પહેલેથી જ છે, પણ હવે વેચાતું વધારે? હા, અત્યારે બહુ થાય છે, બહુ થાય છે। આ ઊંટશે નથી બને છે? આ બધું સરસ સરસ છે। આ અંદર તારથી બને છે, ઉપર કાપડ નાખે છે, પછી ઉપર ડિઝાઇન કરે છે। ઓકે, આ બધું ડિઝાઇન ને બધું કોણ કરે? ઘરે કરે બધા? ઘરે કરે। વિક્રમને આવડે આવું બનાવતા? હા, આવું ડિઝાઇન કરતા આવડે? હા, આવડે છે। અચ્છા, ધોરડોના જ છો ને તમે? હા, ધોરડો। એટલે વેકેશન છે એટલે અહીંયા આવ્યા છો? હા। બાકી કોણ બેસે અહીંયા? મારો મોટો ભાઈ। મોટો ભાઈ? મોટો ભાઈ શું કરે છે? એ અત્યારે મજૂરી કરે છે। અચ્છા, મજૂરી કરે છે। ઓકે, એ ભણ્યા નથી? એ નથી ભણ્યા। એટલે તમને ભણાવે છે? હા। આ કેટલાનું એક ઊંટ વેચો તમે? આ 150માં વેચીશ। આ 150નું, પછી એનાથી મોટું હોય 250? હા। અને પછી બાકી બધા મોટા છે? આ પેલું આ કાર્ટ સાથે છે જે ગાડી સાથે, એ 1000માં? એ 1000 રૂપિયા? બહુ જ સુંદર બનાવો છો તમે। આ બધું છે એ પણ ઘરે જ બનાવો છો? હા, એ પણ ઘરે જ બનાવી છે। આ શું છે? રજાઈ છે? હા, આ પણ ઘરે બધા આખા ફેમિલી ને બનાવતા આવડતું જ બનાવે છે? આ બધું ભરતકામ ને બધું જ? બધું જ તો ઘરે બધા આ કરે અત્યારે, અને તમે અહીંયા વેચો? હા। પ્રવાસીઓ આવે છે? હા, આવે છે। વેચાય છે તમારું? હા, વેચાય છે। કેવું ચાલે બધું? સારું ચાલે છે? હા, સારું ચાલે છે। તો વિક્રમ છે કે જે ભણે 10માં ધોરણમાં છે, પરંતુ અહીંયા આવીને આ બધું વેચવાનું ને બધું પણ કામ કરે છે। એ સિવાય બાકી કુર્તા ને બધું વેચી રહ્યા છે, હું એમની પાસે પહેલાં પણ જઈને આવી છું। ભૂમિ નામ છે એમનું, અને ભૂમિ તમે ભુજ પાસેના છો? હા। આ બધું કોણ બનાવે? આ મારા કારીગરો બી બનાવે છે। હા, એટલે તમે બિઝનેસ કરો છો? બિઝનેસ, ઓનલાઈન બિઝનેસ છે, અને એક્ઝિબિશનમાં એવી રીતે જતા હોઈએ છીએ। અહીંયા પરમેનન્ટ હોય છે આ જ્યારે ટેન સિટી હોય ત્યાં સુધી? હા, ત્યાં 20 ફેબ્રુઆરી સુધી હોય જ છે। ઓકે, એટલે ત્યાં સુધી તમે અહીંયા હશો? હા। શું શું વેચો છો તમે? હેન્ડીક્રાફ્ટની બધી જ આઈટમો છે, તોરણ છે, પર્સ છે, ચણિયા ચોળી છે, અજરકની બ્લોક પ્રિન્ટની કુર્તીઓ છે, એવી બધી વસ્તુઓ છે। અચ્છા, અજરક એટલે કઈ? આ જે દેખાય છે એ અજરક છે? હા, એટલે આ પ્રિન્ટ આવે એક પ્રકાર? હા, પ્રિન્ટ છે આ। અને આ છે એ શું છે? દુપટ્ટો છે? ના, ના, જોટા છે, અજરકના બેડશીટ છે। ઓકે, બેડશીટ છે? ઓ હા। અને જોટા કહેવાય? અજરકના મતલબ બે છે આની અંદર, ચાદર છે। અચ્છા, ચાદર છે? આ બેમાં બી કામ આવે, અને ચાદરમાં પણ, પાથરવામાં પણ કામ લાગે। આ કેટલાનું આવે અજરકનું? આ 550ની જોડી આવે છે। બરાબર, અને આ બને કેવી રીતે? આ આને નેચરલ કલરથી બધું કરતા હોય છે એવી રીતે। એના સિવાય આ કુર્તી ને બધું અહીંયા વેચાય છે? હા, વેચાય છે, મિરર વર્કની વસ્તુઓ છે, હેન્ડવર્કના બ્લાઉઝીસ છે, કજરી છે, કમખાઓ છે। સૌથી વધુ શું વેચે? બધું જ ચાલે છે। અને કજરી એટલે શું? કમખા, જે નવરાત્રીમાં લોકો, અહીંયાના લોકો જે પહેરતા હોય છે ને, લોકલ લોકો, એને। ઓકે, બ્લાઉઝ જેવું આવે? હા, બ્લાઉઝ આવે। ઓકે, એ અહીંયા વેચાય છે? ક્યાંય કજરી તો હું બતાવી શકું? અચ્છા, આ કજરી છે, આ તો બહુ જ સુંદર છે। અચ્છા, એટલે આપણે નવરાત્રીમાં પહેરીએ, બાકી અમે ઘણા બધા કારીગરોને એવા જોયા અમે ગામડાઓમાં ગયા હતા ત્યારે, કે લોકો આવું જ પહેરે છે, રેગ્યુલર આવું જ પહેરે છે ને? તમે શું સ્ટડી કરો છો? ના, મારું સ્ટડી પૂરું થઈ ગયું છે, હું ટીચર છું। અચ્છા, તમે ટીચર છો? ક્યાં છો ટીચર? આસ્થા સ્કૂલ, ભુજ।
ભુજમાં જ ઓકે અને સાથે સાથે આ ફેમિલી બિઝનેસ છે હા છે ઓકે આ કજરી કેટલાની આવે આ વર્ક પ્રમાણે આવે આમાં 500 થી સ્ટાર્ટિંગ થાય છે અને 3000 સુધીની આવતી હોય છે ઓકે આ છે એ કેટલાની છે આ 3000 ની જ છે ફૂલ વર્ક છે થેન્ક યુ ભૂમિ વેલકમ તો આ બધા લોકો છે કે જેમને અહીંયા રોજગારી મળી રહી છે ટેન્ટ સિટીમાં બહુ જ ભીડ હોય છે બધા લોકો આવતા હોય છે અને જે કચ્છની કલ્પના નહોતી થઈ શકતી થોડા સમય પહેલાં કે આ રણમાં કોઈ શું કરવાનું તો એ રણમાં આ કારીગરો તો પહેલેથી હતા કલાકારી પણ એમની હતી આટલું સુંદર જ બનાવતા હતા પરંતુ એને લોકો સુધી પહોંચાડવામાં આવ્યું છે અને એટલે જ આ સુંદર બન્યું છે